એકવીસ ફેબ્રુઆરીએ જામ્મિકોની ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે રાજકીય પક્ષોનું પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે ચૂંટણી પ્રચાર માટે જામનગર આવ્યા હતા. ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફી, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ધ્રોલ વિરોધ પક્ષના નેતા કલ્પેશભાઈ હડિયલ વગેરે આગેવાનોએ હાર્દિક પટેલનું સ્વાગત કર્યું હતું. હાર્દિક પટેલના રોડ શોને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. તેમણે રોડ શો પછી પત્રકાર પરિષદને સંબોધી હતી. જામનગરની કોર્પોરેશનના શાસનમાં આવીશું. તમે આવનારા દિવસની અંદર જ્યાં સુધી ચોખ્ખું પાણી નહીં મળે ત્યાં સુધી પાણી ઉપરથી વેરો હટાવી દેવો પડશે. પહેલા અધિકારીઓ હતા, રિટાયર થયેલા હોય, એ લોકો સાથે બેસીને નક્કી કર્યું છે કે જામનગર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, બરોડા, સુરત જેવા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સુવિધાને લઈને ઘણી બધી ચિંતાઓ છે. પરંતુ અમદાવાદની અંદર માની લીધી કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો છે, પરંતુ જામનગર જેવા વિસ્તારની અંદર કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો તૈયાર કરવા માટે દરેક વોર્ડની અંદર તિરંગા હોસ્પિટલ શરૂ કરવામાં આવશે, જેના કારણે કોઈકને પ્રાથમિક સુવિધા પોતાના વોર્ડમાં જ લઈ શકે. સાથે સાથે અત્યારે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં સારું શિક્ષણ મળે, પરંતુ તમે અને હું જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતમાં એક પણ સારી સરકારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ નથી બની. તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે પોતાના વચનપત્રમાં, પોતાના શપથપત્રમાં કે આવનારા દિવસની અંદર કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે તો ચોક્કસપણે શહેરી વિસ્તારની અંદર કોર્પોરેશન સંચાલિત ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો બનાવવામાં આવશે, જેમાં ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ ફ્રીમાં આપવામાં આવશે. માત્ર ફ્રી આપવાની વાત નથી, પરંતુ શિક્ષણ, હેલ્થ જેવા મુદ્દાઓ એ જનતાની પ્રાથમિકતા હોય છે. સરકારને જે ટેક્સ જનતા આપે છે, ટેક્સના પૈસાથી સરકાર જનતાને પ્રાથમિક સુવિધાઓ આપે, જેમાં પાણી, સારું શિક્ષણ, હોસ્પિટલની સુવિધા, સ્વાસ્થ્યની સુવિધા, રોડ રસ્તા, ગંદકી, આ બધું હટાવીને આપણે સૌ જાણીએ છીએ કે જામનગરની અંદર ગંદકી કેવા પ્રકારની છે. ઘણા વિસ્તારોની અંદર જામનગરની અંદર ઘણા વિસ્તારની અંદર રોડ રસ્તાની કેવી પરિસ્થિતિ છે. તેવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીએ જામનગરની જનતા માટે જે વચનપત્ર, જે શપથપત્ર મૂક્યું છે, એ વચનપત્ર અને શપથપત્ર જામનગરની જનતા માટે ક્યાંક ને ક્યાંક આવનાર દિવસમાં સુખાકારી લાવશે. કોંગ્રેસ પાર્ટીએ જામનગરની જનતા માટે, કોંગ્રેસ પાર્ટી દેશની જનતા માટે અને જે રીતે આઝાદીની લડાઈ અમે લડીએ, એવી જ રીતે આવનારા દિવસની અંદર મા ભારતીના તમામે સંતાનને સુખી અને સમૃદ્ધ કરવા માટે કોંગ્રેસ પાર્ટી સતત પ્રયાસ કરશે.